બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કરજણના ભરથાના ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 95 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાના ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અધધ કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચથી વડોદરા તરફથી ટ્રેકના ટોલબુથ પહેલા વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ભરૂચ તરફથી એક ટાટા ટેમ્પોના ચાલક પોલીસને વાહન ચેકિંગ કરતા દૂરથી જોઈ જતા પોતાનો ટેમ્પો ઊભો કરી દીધેલ, જેથી તેના ઉપર શંકા જતા સ્ટાફના પોલીસ માણસોએ ટેમ્પો પાસે જઈ ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઈવર તથા તેની સાથે બીજો એક ઇસમ એમ કુલ 2 ઇસમો બેઠેલ હતા, જે બંનેને ટેમ્પામાં શું ભરેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેઓ બંને જણાએ ટેમ્પામાં પાસર રાખેલ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની હકીકત જણાવતા સ્ટાફના માણસોએ ટેમ્પાને બંને ઇસમો સાથે પોલીસે પહેરા હેઠળ કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. પોલીસ તપાસ કરતા ટેમ્પો નંબર MH12LT6566ના પાછળના ભાગે રાખેલ કન્ટેનરમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ 1999, જેમાં કુલ બોટલ નંગ 95,952 તથા છુટ્ટી બોટલ નંગ 14 જે મળી કુલ બોટલ નંગ 95,966 કિંમત રૂપિયા 95,96,67,600 વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 20,000 તથા ટાટા ટેમ્પો નંબર MH12LT6566 જેની કિંમત રૂપિયા 10,00,000 તથા GPS ટ્રેકર કિંમત રૂપિયા 2,000 મળી કુલ કિંમત રૂપિયા 1,06,18,600 મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અથુલ ગંગાધરણ પિલ્લઈ ઉંમર વર્ષ 37 રહે ચાપરાયલ વિલા કોંગાલ તાલુકો પરવૂર જિલ્લો કોવલમ કેરલા 69/13/01 અનિશકુમાર ઉન્ની હિરાવા ઉંમર વર્ષ 30 રહે નિથુભવન કુલા થુરકોનમ પુથનેકુલમ પોસ્ટ ચિરાકારા જિલ્લો કોલ્લમ કેરળ 69/15/78 નાઓની ધરપકડ કરી અન્ય 2 વોન્ટેડ જાહેર કરી 4 ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. યાકુબ પટેલ, JDS TV, કરજણ.